નમસ્કાર ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ ધોરણ મિત્રો દસ છે વિશેષ મિત્રો સામાજિક વિજ્ઞાન છે તો એ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર બીજું છે જેનું નામ છે જેનું નામ શું છે તો તેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ શું છે પરંપરાઓ અને હસ્તકલા અને હસ્ત અને લલિત કલા આ જે પાઠ છે કયો પાઠ છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા નામનો જે પાઠ છે તો એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો તો શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે જો એની અંદર કેટલા પ્રશ્નો છે મિત્રો તો એમાં ચાર પ્રશ્નો છે તો દરેકના આપણે સવિસ્તર ઉત્તર જોઈએ તો પહેલો પ્રશ્ન જોવા તમારી સમક્ષ જો શું છે પહેલો પ્રશ્ન તો કે પ્રાચીન ભારતના વારસાની માટી કામ કલા સમજાવવાની છે તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ માટીકામ કલાની તો જોઈએ પહેલો મુદ્દો છે કે ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું ત્યારબાદ કે ઘી ત્યારબાદ ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા હતા અને પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ જોઈએ આપણે આગળ આગળ શું છે કે એ સમયે રમકડાં ઘડો કોળિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા હતા અનાજનો સંગ્રહ કરવાની અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી જે કોઠીઓ છે એ કોઠીઓ પણ માટીમાંથી બનાવવામાં આવતી હતી અને ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણોનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી હતી લોથલ મોહેન્જો દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારોમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે અને એ રીતે કુંભાનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર મનવા માનવામાં આવે છે હવે આગળ જે પ્રશ્ન બીજો જોશો છે પ્રશ્ન બીજો પ્રશ્ન બીજો છે કે ચર્મકામ ભારતની ઘણી જૂની ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તે સ્પષ્ટ કરવાનું છે તો જોઈએનો જવાબ શું છે કે પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા અને આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કામ કારીગરી છે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ મશકો પખાલો ઢોલ નગારા ઢોલક તબલા જેવા સંગીતના સાધનો ત્યારબાદ જોઈએ આપણે કે લુહાનની દમણો પગરખાં યુદ્ધમાં વપરાતી ઢાલ તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા હતા ત્યારબાદ જોઈએ આ જે ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ બૂટ ચંપલ ચામડાના પાકીટ પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ પલાણ લગામ ચાબુક માટેની દોરી જેવા સાધનો ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો હતો ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા હતા અને એ રીતે હવે જો પ્રશ્ન ત્રીજો છે જો શું છે પ્રશ્ન ત્રીજોમાં તો કે સંગીત રત્નાકરોનો પરિચય આપવાનો છે તો આપણે પરિચય આપીએ કે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી હતી હવે જોઈએ તેઓ દેવગીરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાવવામાં આવે છે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કથકળી નૃત્ય વિષય સમજ આપવાની છે તો આપણો પ્રયત્ન કરીએ તો એના વિશે તો કે ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભ થોળ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવારમન વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડો પહેરે છે અને મોટા કલાત્મક મુગુળ ધારણ કરે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્દાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાળ અને સંસ્કૃત મલવાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાય છે તેનો પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે અને એ રીતે આપણે આગળ જોઈએ પ્રશ્ન પ્રશ્નમાં બીજો જ શું છે કે નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર આપવાના છે એમાં પણ કેટલા પ્રશ્નો છે તો એમાં પણ ચાર પ્રશ્નો છે તો જોઈએ આપણે પહેલા પ્રશ્નો ઉત્તર જોઈએ પહેલો પ્રશ્ન છે કે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવવાની છે તો નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ આપણે જોઈએ તો કે નૃત્યના આદિદેવ ભગવાન શંકર એટલે કે નટરાજ કહેવાય છે નૃત્ય શબ્દની નૃત્ય શબ્દની વિપત્તિ મૂળ શબ્દ નૃત પરથી થઈ છે નૃત્યનો મુખ્ય ધ્યેય તાલ અને સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે ત્યારબાદ જોઈએ આપણે તો કે ભારતમાં એક કુચીપુડી બે મણિપુરી ત્રણ ભરતનાટ્યમ ચાર કથક પાંચમું કથકલી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત છે નંબર એક જોઈએ કે કુચીપુડી નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે તેની રચના પંદરમી સદી દરમિયાન થઈ છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પૂછ કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યોની પાયાની મુદ્દાઓ સાંકળી લેવામાં આવી છે અને આગળ જોઈએ કે તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે સ્ત્રીઓ અને પુરુષો બંને નૃત્ય કરે છે ગુરુપ્રસાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તક એ નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે આપણે આગળ જોઈએ બીજો મુદ્દો છે કે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે મણિપુરની આ નૃત્યકલાને જીવંત રાખી છે ત્યારબાદ મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાલલીલા અને રાસલીલા પર આધારિત છે આ નૃત્યમાં નર્તક કુમિન તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચેણિયો અને રેશમના કબજો પહેરીને કમરે પટ્ટો બાંધે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ નૃત્ય લાશ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે આગળ જોઈએ ત્રીજો મુદ્દો છે કે ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે તેનું ઉદ્ભવ સ્થાન તાંજોર જિલ્લો છે કયું ભરતનાટ્યમ જિલ્લો છે તાંજોર ભરતનાટ્યમનો મુખ્ય આધાર સ્ત્રોત ભરતમુનિ મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે નંબર ચાર જોઈએ કે કથકના કથકના નામના કથા રહેલી છે કથન કરે સૌ કથક આ આવતી કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે કથક નૃત્યોની કથાઓ પર આધારિત છે ત્યારબાદ જોઈએ પાંચમા નંબરનું કે પંડિત બીરજુ મહારાજ સીતારા દેવી કુંબદીની લાખિયા વગેરે આ નૃત્ય કલાને જીવંત રાખી છે કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથે જોડાયેલી છે અને એ રીતે અહીં જોડાય છે હવે જોઈએ આપણે આગળ કે વૈષ્ણવ સંપ્રદાયની સ શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે પાંચમાં જોઈએ કે કથકલી એ કેરળ રાજ્યનું પ્રખલિત નૃત્ય છે આ નૃત્યના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે ત્યારબાદ જોઈએ કે આ નૃત્યમાં પાત્રો સુંદર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગું ધારણ કરે છે જોઈએ પ્રશ્ન બીજો શું છે પ્રશ્ન બીજો તો કે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપવાની છે તો જોઈએ આપણે તો કે ગરબા શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદ નોમ દરમિયાન ગરબા રમાય છે કોરેલા ગડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ગળાને માથા પર મૂકી વર્તુળા કે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે શું કે છે કે કોયલા ગળામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ગળાને માથા પર મૂકી વર્તુળા કે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે આગળ વધવું જોઈએ કે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળા કે ફરતા ફરતા તાળીઓને તાલે અને ઢોળના ધબકારે ગરબા ગાવામાં આવે છે ગુજરાતમાં ગવાતી ગરબી ગુજરાતમાં ગવાતી ગરબીઓનો સંબંધ મહદત શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનાર અને જીલનારા સૌ ઢોળના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી કે ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો શું છે પ્રશ્ન ત્રીજો તો જોઈએ કે ભારતના અને ગુજરાતના હીરા મોતી કામ અને મીના કારીગરી અંગે જણાવવાનું છે તો આપણે એને જણાવવાનો પ્રયત્ન કરીએ તો હજુ શું છે પહેલો પોઈન્ટ છે કે ગુજરાતના કારીગરોએ બનાવેલા હીરા જડીત આભી આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ માંગ રહે છે ભારતમાં લોકો હીરા જડીત સોનાના અલંકારોના શોખીન છે પ્રાચીન સમયના રાજા મહારાજાઓના અને બાદશાહો તેમના સિયાસનો મુગટો માળાઓ બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નનો ઉપયોગ કરતા હતા વિશ્વના દેશોમાં માત્ર ભારત જ સોના ચોદીના મીનાકારીના કારીગરીના કળાઓમાં મોખરાને સ્થાન ધરાવે છે આગળ જોઈએ ભારતમાં પણ કઈ જગ્યાએ તો કે ભારતમાં જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળે છે ભારત સરકારે ભારત સરકારે સાત હજાર પાંચસો સત્તર કિલોમીટરનો કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે તેથી દરિયા માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે કોહિનુર એટલે ગ્રેટ મુદ્દાલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા આગળ જોઈએ કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અમીરો ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે વૈવિધ્યસભર જડિત આભૂષણો પહેરતા હતા વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ અને ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશિષ્ટતા છે મીનાકારી કારીમાં વીંટી કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચોદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે હવે જો પ્રશ્ન નંબર આગળ જોઈશું છે પ્રશ્ન ચાર કે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશેની માહિતી આપવાની છે તો માહિતી આપવાનો પ્રયત્ન કરીએ આપણે તો કે ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્ય કરે છે તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન પણ કરે છે ડોંગના આદિવાસીઓ માણીનો ચાળો તેમજ થાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે તેમના મોટાભાગના નૃત્યો વર્તુળા કરે ફરતા ફરતા ઢોલ અને રૂટી મુજબના મંજીરા થાપી તૂર પાવરી તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે તેઓ મોર ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે ભીડ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટીપણી નૃત્ય કરે છે હવે પ્રશ્ન ત્રીજો આપણે જોઈએ એમાં શું છે તો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન જોવા શું છે કે રત સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોનું નામ જણાવવાનું છે તો જોઈએ આપણે નામ જણાવીએ તો કે સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી જોઈએ પ્રશ્ન બીજો કે કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તોતણા ખેંચવા સાથે તેને વળચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ કે લોથણના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાવાયું છે તો આપણે જોઈએ તો કે લોથણના કારીગરો તોબા અને કોસામાંથી દાંતરઢામ સારડીઓ વળાંકવાળી કરવત આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાવાય છે અને આ ઉપરાંત ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા જોઈએ જો ત્રીજો ચોથો હડપ્પા લોકો હડપ્પાના લોકો માટીના વાસણો પર કઈ કંઈ ભાત પાડતા હતા તો ફૂલ છોડ અને ભૌમિતિક રે રેખાંકનોની ભાત પાડતા હતા હવે જોઈએ પ્રશ્ન પ્રશ્ન પાંચમા નંબરનો ભવાઈ વિશે ટૂંકી માહિતી આપવાની છે ભવાઈ કોને કહેવાય તો કે પડદા વિના ભજવતા નાટકો હળવી શૈલીનું રમૂજો પડદા વિના ભજાવતા નાટકો હળવી શૈલીની રમૂજો ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રદાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા કહેવાય છે જો પ્રશ્ન ચાર દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે જે આપી છે મતલબ મિત્રો કહી છે જે મેઘદૂતમ છે એ મહાકવિ કાલિદાસની છે એટલે ઓપ્શન સી જવાબ આવશે વૈજયંતિમાલા અને હેમામાલીની કઈ નૃત્યની નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો કઈ જવાબ આવશે જવાબ આવશે ઓપ્શન ડી ભરતનાટ્યમ શૈલી સાથે જોડાયેલ છે એટલે ઓપ્શન ડી જવાબ આવશે આગળ જોઈએ આપણે ભારતનો કયો વેદ સંગીત કલાને લાગતો ગણાય છે તો જે સામવેદ છે મિત્રો એ સામવેદ સંગીત ક્રાંતિ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે હવે જોઈએ આપણે આગળ કે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું છે તો મિત્રો કોણ જાણીતું અમીર ખુશરો જવાબ આવશે એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે અમીર ખુશરો આગળ જોઈએ પ્રશ્ન નંબર કે ચારુ નૃત્ય એટલે કયું નૃત્ય તો કે ચારુ નૃત્ય એટલે આદિવાસીઓનું નૃત્ય એટલે ચારુ નૃત્ય એટલે કે ઓપ્શન એ જવાબ આવશે આગળ જોઈએ આપણે છઠ્ઠું તો કે ધમાલ નૃત્ય કરતાં સીધીઓ મૂળ કયો અનાવતની હતા તો મિત્રો એ તો ઓપ્શન સી જવાબ આવશે એટલે કે એ આફ્રિકાના હતા ઓપ્શન સી જવાબ જોઈએ પ્રશ્ન આગળ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો મિત્રો એકવીસમી જૂન કયા દિવસે એકવીસમી જૂનના દિવસે ઉજવવામાં આવે છે એટલે કે એ ઓપ્શન જવાબ આવશે તો આ પ્રમાણે અહીંયા આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોના દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક આવાજના વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત